નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શેઝવાન રાઈસ, જે ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો બનાવીએ શેઝવાન રાઈસ. શેઝવાન રાઈસ બનાવવા માટે મેં એક પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણું ઓઇલ ઇનફ ગરમ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે તેમાં બારીક કાપેલું લસણ નાખીએ. મેં 10 એક કળી જેટલું લસણ લીધેલ છે, સાથે જ આપણે બારીક કાપેલું આદું પણ એડ કરી દઈએ. સ્ટવની ફ્લેમ અત્યારે સ્લોએસ્ટ રાખેલ છે. લસણની કળી લાઇટ બ્રાઉનિશ થાય ત્યાં સુધી આપણે સાંતળીશું. ગાર્લિક સરસ લાઇટ બ્રાઉનિશ થઈ ગયું છે તો હવે તેમાં લાંબા ઊભા કાપેલા મરચાં એડ કરી દઈએ, સાથે જ બારીક સમારેલા કાંદા પણ એડ કરી દઈએ. એક મિનિટ પછી તેમાં બારીક સમારેલા ગાજર ઉમેરીએ, સરસ રીતે મિક્સ કરી લઈએ. એક મિનિટ પછી તેમાં આપણે આ રીતે લાંબા કાપેલા ફણસી, બારીક સમારેલા કેપ્સિકમ, થોડા કેપ્સિકમ આપણે ગાર્નિશિંગ માટે બચાવીશું, તેમજ સ્પ્રિંગ ઓનિયન એડ કરીએ. ફરી બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. આ વેજીટેબલ્સને 2 મિનિટ સુધી ચડવા દઈએ. આપણા સ્વાદ મુજબ વેજીટેબલ્સમાં ફેરફાર કરી શકાય, તેમજ વેજીટેબલ્સની ક્વોન્ટિટીમાં પણ ફેરફાર કરી શકાય. મેં આટલા જ વેજીટેબલ્સ લીધા છે, પણ આપણે આ સિવાય બારીક સમારેલ કેબેજ, તેમજ ફ્લાવર પણ લઈ શકીએ, વટાણા દાણા પણ લઈ શકાય. 2 મિનિટ્સ થઈ ગઈ છે તો હવે તેમાં હું સોલ્ટ એડ કરી દઉં છું. હવે તેમાં એડ કરીશું શેઝવાન સોસ, સાથે જ 2 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ, 1/2 ટેબલ સ્પૂન ચીલી સોસ, તેમજ 1/2 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ. આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ શેઝવાન સોસ હોમમેડ છે, જેનો વિડીયો મેં અગાઉ મારી ચેનલમાં આપેલ છે, તેમજ આ રેસીપીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક પણ આપું છું. આપ લિંક ખોલીને પણ શેઝવાન સોસની રેસીપી જોઈ શકો છો. સ્ટવની ફ્લેમ સ્લોથી થોડી વધુ રાખીને 2 મિનિટ માટે ચડવા દઈએ. ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ ગઈ છે તો હવે તેમાં થોડો વિનેગર એડ કરીએ, ફરી બધું મિક્સ કરી લઈએ. 1 મિનિટ પછી હવે તેમાં એડ કરું છું પ્લેન રાઈસ. ફ્રેન્ડ્સ, છૂટા છૂટા અને વ્હાઈટ પ્લેન રાઈસ કઈ રીતે બનાવવા તેનો વિડીયો પણ આ અગાઉ મેં મારી ચેનલમાં આપેલ છે, જે આપ જોઈ શકો છો. સાથે તેમાં બચાવેલા કેપ્સિકમ, તેમજ બચાવેલું લીલું મરચું એડ કરી દઈએ. ફરી બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. 2 મિનિટ્સ માટે લીડ કવર કરી દઈએ, જેથી રાઈસ સાથે સોસ અને વેજીટેબલ્સનો સ્વાદ સરસ રીતે મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ, 2 મિનિટ્સ થઈ ગઈ છે તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને લીડ હટાવીને ચેક કરી લઈએ. ફ્રેન્ડ્સ, તો આપણા શેઝવાન રાઈસ તૈયાર છે, જેને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, તો આ તૈયાર છે શેઝવાન રાઈસ, જેને આપણે સ્પ્રિંગ ઓનિયરથી ગાર્નિશ કરી લઈએ. મિત્રો, મારો વિડીયો પસંદ પડે તો લાઈક કરી આપના ગ્રુપ્સમાં શેર કરજો, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને 2 આઇકોન પ્રેસ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.